कलेक्टर कचेरी खाते एक ज परिवार ना पांच लोगों ना आत्मविलोपन ना प्रयास नी घटना सामे आवी छे। नरसिंहभाई सोलंकी सहित ना परिवार ना पांच लोगों ए आत्मविलोपन नो प्रयास कर्यो, जो के ते पहला ज पोलीसे पांचे शख्सों नी अटकायत करी हती। त्रण बिल्डरों द्वारा नरसिंहभाई ना जमीन ना खोटा दस्तावेज करी पचावी पाड़वानी घटना बनी हती। वर्ष 2014 थी रजूआत करवामां आवी होवा छतां कोई कार्यवाही न कराता परिवारजनों ए आत्मविलोपन नो प्रयास कर्यो हतो। रक्षित पंड्या છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા રાજકોટથી। રક્ષિત, જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, પાંચ લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે, આખરે શું તકલીફ હતી અને આ પગલું ભરવા માટે તે ઉપરેરાયા? તોરલ, ખાસ કરીને વાત કરીએ તો રાજકોટના જ રહેવાસી છે જીતભાઈ નરસિંહ સોલંકી, કે જેમના છે તે રાજકોટના 80 ફૂટ રોડ ઉપર 2012 છે તે જમીન આવેલી છે, ત્યાં આગળ છે તે 3 જેટલા બિલ્ડરો દ્વારા છે તે આ જમીનને પચાવી પાડવાનું છે। ખાસ કરીને ખોટા દસ્તાવેજો કરી અને તેમની જે જમીન છે તેમને પચાવી પાડવાનું ફરિયાદ છે તે તેમના દ્વારા કરવામાં હતી। ખાસ કરીને 2014 થી છે તે આ કેસ ચાલતો આવે છે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા આજે જ આજે નરસિંહભાઈ છે તેમના પરિવારજનોના લોકોના પાંચ લોકો સાથે છે તે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। તેમના દ્વારા કે એવી પણ ચીમક્યું છે તેઓ છે તે આત્મવિલોપન કરવા માટે આવવાના હતા, તેને લઈને એ ડિવિઝન પોલીસ મથક તેમજ પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ છે તે કલેક્ટર કચેરી ખાતે ગોઠવી દેવામાં હતો। જે પાંચ પરિવારના સભ્યો હતા તે લોકો જયારે આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસ દ્વારા તમામને અટકાયત કરી અને અત્યારે તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આભાર રક્ષિત તમામ જાણકારી માટે। તો સામૂહિક આત્મવિલોપનનો પ્રયાસ આ પરિવાર દ્વારા કરવામાં આવ્યો, 2014 થી તેઓ રજૂઆત કરતા આવ્યા છતાં તેમની સમસ્યાનો કોઈ જ ઉકેલ ન આવતા આખરે કંટાળીને તેમણે અંતિમ પગલું ભરવા માટે તેઓ પ્રેરાયા હતા, જોકે તમામ લોકોને અટકાવી દેવામાં આવ્યા છે।